राजकोट जिल्लाना ધોરાજીમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા સ્થાનિકોમાં રોષ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સોનીવાડી નજીક અને પાછળનો વિસ્તાર અને ગરીબ પરિવારજનો રહેતા હોય તે જ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા સ્થાનિકોમાં રોષ અને સ્થાનિક મહિલાઓએ કર્યો વિરોધ પ્રદર્શન. ધોરાજીના વોર્ડ નંબર 3 અને સોનીવાડીના પાછળના ભાગે ગરીબ પરિવારજનોના લોકો રહેતા હોય ત્યાં છેલ્લા 6 માસથી પણ વધારે સમય થયા ભૂગર્ભ ગટર લાઇનની ચેમ્બર ઉભરાયેલ હોય ત્યારે આ ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાઈને રસ્તાઓ પર અને લોકોના ઘર નજીક પાણી આવી જાય છે. ત્યારે દરેક સમાજના લોકો ત્યાં રહેતા હોય છે તે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ધાર્મિક સ્થળો સુધી અને ઘરો નજીક તથા મુખ્ય રસ્તાઓ પર આવી જાય છે, તેથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા 6 માસથી પણ વધારે સમયથી રજૂઆત કરેલ પણ કોઈ નક્કર પગલાંનો લેવાયા નથી, તેથી સ્થાનિક મહિલાઓએ આજરોજ પોતે હાથમાં સાવરણાઓ લઈને સાફ સફાઈ કરવાની ફરજ પડેલ અને સ્થાનિક લોકોએ જાતે ભૂગર્ભ ગટરની ચેમ્બરનું દૂષિત પાણીની સફાઈ કરી નગરપાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરેલ અને પોતાનો રોષ વ્યક્ત કરેલ. અને આ વિસ્તારમાં ગરીબ પરિવારના લોકો રહે છે, ધાર્મિક સ્થળોએ જવું હોય ત્યારે દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર ફળી વળતા મહિલાઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, ત્યારે તંત્ર વિરુદ્ધ રોષ પણ વ્યક્ત કરેલ અને તાત્કાલિક આ ભૂગર્ભ ગટરની ચેમ્બરનું દૂષિત પાણી મુખ્ય રસ્તાઓમાં ન ફળી વળે તેવી માંગ કરેલ હતી. રિપોર્ટર સકલઈન ગરાણા ધોરાજી. અમને તકલીફ એટલી એટલા માટે બહુ જ તકલીફ છે, ગઈડા માણસ પડી જાય છે, બચ્ચા પડી જાય છે, આવો ગંદકી વાળો 6 મહિનાથી અમને તકલીફ છે. અમે એટલી રજૂઆત કરી પણ એક બી અમારી અપીલ હાંભરી નહીં. એટલા માટે કરીને અમે આ તમને કરી છી. આજે અમે હાથે થી જાતે સાફ સફાઈ કરી, હું ઉતર બધે અમે સાફ સફાઈ કરી, પણ કોઈ અમારો ઇન્સાફ કર્યો નહીં. નગરપાલિકા ક્યાં છે? હુઈ ગઈ છે કે જાગે છે? હમણાં મોટી ગાડી મોકલી, ઠંડીમાં થઈ જાય છે, વેદીમાં થઈ જાય છે, એક નંબર ના ખોટા કરીને વયા જાય છે, કઈ નથી કરતા. કારણ હોય ના રાઉન્ડ મારીને પગાર ખાય છે. અમને માંગણી છે કે અમને અહીંયા મોટીમાં મોટો ભૂંગળો નખાવી દે અને લાઈન હાળામાં હારી કરાવી દો. કોઈ જાતની તકલીફ ના રહીએ. કેટલા સમય થયે તકલીફ? આ 6 થી 7 મહિનાથી તકલીફ છે. આ લાલ સાહેબની દરગાહ સુધી પાણી જાય છે પણ કોણે ઇન્સાફ કર્યો નહીં. હવે ઇન્સાફ અમે માંગી છી. પાણી સખીના માજોથી બારપુરા વિસ્તારમાં રહી છી 3 નંબર ને આ તકલીફ 6 મહિનાથી છે અમને. એનું કોઈ જાતનું સોલ્યુશન આ લોકો કાઢતા નથી. આયા ડેન્ગ્યુ મચ્છર મલેરિયા બધું થાય છે ને બીમારી અંતક જ્યાદા વધારે વધવામાં આવી છે ને કેટલા બીમાર છોકરા બચ્ચા બધા બુઢા અહીંયા પડી જાય છે ને એનું સમાધાન કોઈ જાતનું થતું નથી. ઘડિયા ઘડિયા અરજી આપીએ છીએ અમે, એનું કોઈ સમાધાન કાઢતું જ નથી કે આ તકલીફ અમને રહે જ છે. તો તમે એની કોઈ સુવિધા અમને કરી આપો કે કેટલી વખત અમે આ અરજી આપી આપીને અમે થાકી ગયા છે. હવે તમે એનું કઈ નિર્ણય કરો. હવે અહીંયા પાણી ઘરમાં ગરી ગયા છે, ટોયલેટ જવાતું નથી, હવે રૂમ માં ગરી જાય છે પાણી, અમે કપડા નથી ધોઈ શકતા, ટોયલેટ નથી જઈ શકતા. આ બધી સુવિધા હવે તમે કરો. અમારા આખા પાડોશમાં તકલીફ છે, નાનકડા બચ્ચામાં અમારે બીમારી થાય છે, ડેન્ગ્યુ મચ્છર થાય છે, કોલેરિયા થાય છે, અહીંયા બધાને બધી સમસ્યા બધી આ બધાને થાય છે. તો અમે મહેરબાની કરી કૃપા કરીને આ બધી સુવિધા તમે કરી આપો. અબ્દુલ નલબન. અહીંયા આપણે મધીવારી છે, જે રાવલપાનો રોડ લાગે છે ને કોલોની છે, ત્યાં બાજુમાં મસ્જિદ આવે છે, મંદિર છે, તે છતાં બી આજે 5 થી 7 મહિનાથી આ એટલી બધી તકલીફ છે ને એટલું બધું પાણી જઈ રહ્યું છે કે તમે પોતે જોઈ શકો છો. બધાના ઘરના અંદર પેંડ્યું પેંડ્યું દિન પાણી ભરાઈ ગયા છે, ત્યાં ઘરના અંદર રહેવાતું નથી, પરિસ્થિતિ થઈ ગઈ છે. ઘણા ફેરી રજૂઆતો કરતા છતાં પણ એમ કહે છે કે આજે આવી જાય, કાલે આવી જાય, પરમદી આવી જાય, હાલો હમણાં જ આવે છે, આજે માણસો નથી, તે છતાં કોઈ કામ કરવા અહીંયા આવતું નથી. તો આજે આ પબ્લિક કરે હું એટલે કઈ રીતે અહીંયા રહેવું એને? અત્યારે બીમારી, અત્યારે કેટલા છોકરા અત્યારે બીમાર છે તમે જોઈ શકો છો. અત્યારે આના અંદર કેટલા છોકરાને મજા નથી, તે છતાં પણ કોઈ જાતની ઘણી રજૂઆતો કરતા છતાં પણ વોર્ડ નંબર 3 ના અંદર કોઈ પ્રકારની કામગીરી થતી નથી. ઘણા ફેરે રજૂઆતો કરી, ઘણા વિડિયા બનાવ્યા, ઘણા ચીફ ઓફિસર સાહેબને બી રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ કામ થયું નથી અહીંયા.
માંગણી અમારી છે કે પાણી બંધ થઈ જાય, ત્યારે અમારા અત્યારે સાતમ આઠમ નો તહેવાર બી આવી રહ્યો છે, બધે સમાજ ભેરા રહી છીએ અમે, ને મંદિરે આવે છે, મસ્જિદો અહીંયા આવે છે, અમારે બારમી શરીફ નો તહેવાર આવી રહ્યો, તે છતાં પણ અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી. ને આ પાણી તમે જોઈ શકો છો કઈ રીતે જઈ રહ્યો છે, ને છે લાલ સાહેબ ની દરગાહ પણ અહીંયા સુધી પાણી જાય છે. અત્યારે આખા આખા વિસ્તારના અંદર ક્યાં હલવા જેવી પરિસ્થિતિ નથી રહી. આજે શું બેને કર્યું? આજે બેને બધું ભેગી થઈને સામે પોતાને જે છેલ્લા તહેવારના કારણે સાફ સફાઈ કરવામાં આવી રહી. કાલે સાતમ નો તહેવાર છે, બધા સાથે મળી ને એવું નિર્ણય લીધું કે આપણે પોતે બધા ભેગા સાથે થઈને સાફ કરીએ. ઓ સીમા, હાય, કી આઈ? બસ મજામાં. કી આઈ તું? બસ ફલે બેઠો ને. ઓ ગરમી કેડી આય ના? ઘન પાણી પી. યશ છો થતો પાણી? યશ જો ટેસ્ટ અલગ થઈ ગયો, એડો નતો લાગે તો કે? હા, સરકાર જણાય નિયમ પ્રમાણે અને યશ છે પાણી મેં વધારે મિનરલ્સ એડ કરે મેં આવ્યો, કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ પાસે સ્વાસ્થ્ય લગાડીને સારો આવે એટલે યશ છે પાણી જો ટેસ્ટ અલગ લાગે તો.